ચલો ત્રીજો દાખલો જોઈએ. ત્રણ નંબરનો દાખલો છે, પેટ્રોલ પંપ પર આવતા વિવિધ વાહનો પૈકી 80% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે છે. 80% વાહન ચાલકો કેવા છે? પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે, અને 60% વાહન ચાલકો પોતાના વાહનમાં હવા પુરાવે. તો જે પહેલું છે એને એ નામ આપવાનું, બીજું છે એને બી નામ આપવાનું, અને કેટલાક વાહન ચાલકો એવા છે જે બંને વસ્તુ પુરાવે અને એ છેદ બી નામ આપવાનું. તો પહેલા નામ આપીએ પી એ. પી એ એટલે ઘટના એ એટલે શું? તો ઘટના એ એટલે વાહન ચાલકો પેટ્રોલ પુરાવા આવે. તો લખવાનું વાહનમાં પેટ્રોલ પુરાવવા આવે તે ઘટના. હવે પેટ્રોલ પુરાવા કેટલા આવે તો લખી દેવાનું પી એ બરાબર ડાયરેક્ટ આપણને આપેલું જ છે. કેટલા ટકા છે? તો 80%. અને 80% એટલે આપણે લખી દેવાનું પી એ બરાબર 80/100. આપણે દરેક વખતે અપૂર્ણાંકમાં લખવા. ચાલો ત્યાર પછી બી. બી એટલે બીમાં એવું કીધું છે કે વાહન ચાલકો હવા પુરાવે તે ઘટના. શું પુરાવવામાં આવે છે? હવા. તો અહીંયા આપણે લખવાનું વાહનમાં હવા પુરાવવા આવે તે ઘટના. અને હવા પુરાવા આવે તેમાં કેટલા? 60% કીધું છે એટલે આપણે અહીંયા લખી દઈએ પી બી બરાબર 60%. અહીંયા આપણે એમ ને એન નથી કહો, ડાયરેક્ટ જવાબ આપેલો જ છે એટલે અહીંયા પી બી બરાબર લખી દઈશું 60/100. હવે કેટલા કેવા છે જે બંને વસ્તુ પુરાવા, બંને એટલે એ છેદ બી. તો અહીંયા આપણે લખી દઈશું એ છેદ બી. અહીંયા સુધી કરે, ચલો એ છેદ બી. એ છેદ બી એટલે વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ બી પુરાવે અને હવા બી પુરાવે. એનો મતલબ કે બંને પુરાવવા આવે તે ઘટના. એટલે અહીંયા આપણે લખી દે પી એ છેદ બી બરાબર આપણને આપેલા જ છે કેટલા ટકા? 50%. એટલે અહીંયા લખી દેવાનું 50%. એટલે પી એ છેદ બી બરાબર 50/100. ચલો એક, બે અને ત્રણ, ત્રણે ત્રણ જવાબ આપણને મળી ગયા. હવે મેં તમને આગળ કીધેલું જે પહેલું પૂછેલું એને છેદમાં આવે. જો અહીંયા શું, જો વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે, પેટ્રોલ એટલે એ છે, અને હવા પુરાવી જાય તો એ બી છે. એટલે પહેલું શું છે? એ. તો આપણે શું ધારવાનું છે? પી બી ઓબ્લિક એ. જે પહેલું હોય એને છેદમાં લખવાનું, પહેલું હોય એને છેદમાં. તો પહેલું એને છેદમાં લખીએ તો છેદમાં શું આવવાનું? પી એ. જે અહીંયા છેદમાં હોય તે નીચે આવે, અને ઉપર લખવાનું એ છેદ બી. એ છેદ બી કેટલા? તો 50/100. અને આ જે બરાબર હોય ને એટલે બરાબર લખી દેવું. અને પી એ કેટલા છે? તો પી એ છે 80/100. એટલે અહીં લખવાનું 80/100. અને આને વ્યસ્ત કરી દેવાનું એટલે 50/100 100/80. આ 100 નીકળી જાય, 1 0 નીકળી જાય, એટલે આપણો જવાબ આવે 5/8. આ અંતિમ જવાબ આવે પહેલા દાખલામાં. અને અંદર બે દાખલા પૂછેલા છે. બીજો દાખલો કયો છે? વાહન ચાલક હવા પુરાવે, હવા એટલે બી છે, અને એ શું પેટ્રોલ પુરાવી જાય. તો જે પહેલું આવે ને એ છેદમાં લખવાનું, એટલે શું આવે? પી એ ઓબ્લિક બી. જે પહેલું છે એ શું છે? બી છે, એટલે એ ઓબ્લિક બી. અને છેદમાં લખવાનું પી બી, ઉપર લખવાનું એ છેદ બી. ચલો એ છેદ બી કેટલા છે? તો 50/100 છે. એટલે 50/100 લખવાના, અને આખું આ જે આગળ છેદ કરે ત્યાં બરાબર લખવાનું. અને પી બી કેટલા છે? તો 60/100. એટલે અહીં લખી દેવાના 60/100. વ્યસ્ત કરી દેવાનું 50/100, અને આ જે છે એને વ્યસ્ત કરી દે એટલે 100/60. એટલે આ શું નીકળી જાય? 5/6 1 0 નીકળી જાય, એટલે 5/6 આ આપણો એનો બીજા દાખલાનો અંતિમ જવાબ આવે. એટલે બંને દાખલા એકદમ જ સરળતાથી અને ખૂબ જ એકદમ એટલે એકદમ ઇઝી કહેવાય. જો તમે સારી રીતે દાખલો કરો તો આ દાખલો એકદમ સરળતાથી થઈ જાય.